હેલો ગાઈસ, આપણે ભણીશું ગઈકાલનું ચેપ્ટર 8, જે આપણે અધૂરું મૂક્યું છે. તો મિત્રો, ગઈકાલે આપણે બે વસ્તુ શીખ્યા હતા. વ્યાજ્ય કોઈને શું શીખ્યા હતા? શું શીખ્યા હતા? ચાલો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. હવે એનું આગળ આપણે આગળ વધીએ. ફરીથી એક વાર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે યાદ અપાવી દઉં તો પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અનંત સુધીની છે. પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની 1 છે, સૌથી મોટી મળી ન શકે. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર્સ કહેવાય અને સંખ્યા તેને n વડે દર્શાવાય છે. તે જ રીતે પછી બીજી સંખ્યા આપણે શીખાતા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ. તો જે પૂર્ણ સંખ્યાઓ છે એ 0, 1, 2, 3 અનંત સુધીની વિસ્તરેલી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, તેવી જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. તેને સંકેતમાં W વડે દર્શાવે છે અને ઇંગ્લિશમાં તેને હોલ નંબર કહેવાય છે. હવે ત્યાર પછીની ત્રીજી સંખ્યા આપણે લઈએ, પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું? આ તમને આવડશે, થોડું યાદ કરો. તો અત્યાર સુધી આપણે સંખ્યા શીખા 0, 1, 2, 3 અનંત, માત્ર પોઝિટિવ સંખ્યા એટલે કે માત્ર પ્લસ વાળી સંખ્યા. તો આ પૂર્ણ સંખ્યાની અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે આપણે છઠ્ઠા ધોરણમાં અને સાતમા ધોરણમાં સંખ્યા રેખા શીખા છે. તો ત્યારે તમે સંખ્યા રેખામાં આ રીતે ડ્રોઈંગ કરતા હતા કે અહીંયા 0, 1, 2, 3 આ રીતે આમ આગળ વધતા હતા. સેમ થિંગ અહીંયા માઇનસમાં 1, 2, 3 આ રીતે આગળ વધતા હતા. તો આવી જે બધી સંખ્યાઓ છે જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે કહી શકીએ ને કે શૂન્ય સહિતની પ્લસ અને માઇનસ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. મિત્રો, આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં કીધેલ કે સૌથી નાની કઈ અને સૌથી મોટી કઈ. હવે તમને એને તો પોઝિટિવ છે ને નેગેટિવ છે, તો બંને વિશે આપણે લખવું પડશે. હવે આટલું તો સમજાઈ ગયું ને કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. પૂર્ણ સંખ્યામાં શૂન્ય સહિતની પોઝિટિવ એટલે કે પ્લસ એટલે કે ધન પૂર્ણાંકો અને નેગેટિવ એટલે કે ઋણ એટલે કે માઇનસ સંખ્યાઓનો સમાવેશ. એટલે તો નાની થી વાત કરી, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવી શકે કે શૂન્ય. શૂન્ય આવી શકે ને? શૂન્ય પ્લસ કહેવાય કે માઇનસ કહેવાય? શૂન્ય તટસ્થ સંખ્યા છે, બરાબર. તો સૌથી મોટો ધન પૂર્ણાંક બોલશું ત્યાં નાની સંખ્યા, નાની પૂર્ણ સંખ્યા નહીં બોલીએ, પણ શું બોલશું? સૌથી નાની નાનો ધન પૂર્ણાંક અથવા તો સૌથી નાનો પ્લસ સંખ્યા, પ્લસ સંખ્યા એવું બોલશું. સૌથી નાનો ધન પૂર્ણાંક કઈ આવે? એક આવે, કારણ કે શૂન્ય તો તટસ્થ સંખ્યા છે, એ પ્લસ માં નહીં આવે ને માઇનસ માં પણ નહીં આવે. એ જ રીતે સૌથી મોટો ધન પૂર્ણાંક કયો આવે? કોઈ કહી શકશે? મિત્રો, આપણે ગઈકાલે શીખાતા કે આવા ત્રણ ડોટ આવે એને આપણે અનંત બોલીએ છીએ. અનંત એટલે જેનો અંત નથી, એ તો એ જ રીતે અહીંયા સૌથી મોટો ધન પૂર્ણાંક મળી શકે નહીં. આવું આપણે કહી શકીએ આપણને ઉપરથી. તો હવેનો આગળનો પોઈન્ટ, આ તો પ્લસની વાત થઈ એટલે કે પોઝિટિવ સંખ્યાની. તો હવે લઈએ ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ સંખ્યા. તો સૌથી નાનો ધન પૂર્ણાંક, તો એ જ રીતે આપણે લઈએ ઋણ પૂર્ણાંક. હવે તમે કહી શકો ને સૌથી નાનો ઋણ પૂર્ણાંક કયું આવે? માઇનસ એક આવે? અરે નો આવે, માઇનસ માં ઉલટું હોય, પ્લસ માં સીધું જવાય તો માઇનસ માં ઉલટું જોવાય. તો સૌથી નાનો પૂર્ણ ઋણ પૂર્ણાંક મળી શકે ના મળી શકે? સૌથી નાનો ઋણ પૂર્ણાંક મળી શકે નહીં, આવું આપણે કહી શકીએ. તો સૌથી નાનો ઋણ પૂર્ણાંક ના મળી શકે. જો તમને એવો પ્રશ્ન થાય કે આ નાનામાં કેમ, માઇનસ એક તો નાનો જ કહેવાય, અરે મિત્રો, તમારે કોઈને કશું જ કાંઈ આપવાનું હોય એટલે કે આ શૂન્ય માનીએ, બરાબર. તમારી પાસે કઈ જ નથી એમ સમજો. એની જગ્યાએ તમારા ફ્રેન્ડ પાસેથી તમે એક પેન્સિલ અથવા તો એક ચોકલેટ લીધેલી જે તમારે પાછી આપવાની છે, તેમાં મોટું શું કહ્યું? શૂન્ય કે જે તમારે ઉછીનું લીધેલું આપવાનું છે, તો કાંઈ નથી આપવાનું. એટલે સૌથી નાનો ઋણ પૂર્ણાંક અહીંયા મળી શકે નહીં જે કોઈને આપી પાસે. સૌથી નાના ધન પૂર્ણાંક અને સૌથી મોટા
દંડ ગુણાંક વિશે જોયું. તો એ જ રીતે સૌથી નાનો ઋણ ગુણાંક લઈએ તો સૌથી નાનો ઋણ ગુણાંક અહીંયા મળી શકે નહીં, કારણ કે તમે જુઓ શકો છો કે આ જે નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા રહી એમાં અહીંયા આપણે અનંત સુધી જો અહીંયા લંબાવી તો વિસ્તરી હોય, એટલે આપણે કહી શકીએ કે સૌથી નાનો ઋણ ગુણાંક મળી શકે નહીં, જ્યારે સૌથી મોટો મોટો ઋણ ગુણાંક મળી શકે. આના માટે કોઈ મને એક એક્ઝામ્પલ આપી શકશે? ઓકે સારું, ચાલો હું જ આપી દઉં કે જેથી તમને વધારે ક્લિયર થઈ જાય. પેલા બધું નોટ ડાઉન કરી લેજો કે સૌથી મોટો ઋણ ગુણાંક કયો હોઈ શકે. નાનો ન હોઈ શકે તો મોટો તો મળી જ શકે છે. સૌથી મોટો ઋણ ગુણાંક માઇનસ એક છે. જુઓ આના માટે હું તમને ક્લિયર છે, નાના ધોરણમાં ટીચરે સમજાવ્યું છે, છતાં ફરીથી યાદ કરી દઉં કે આપણી પાસે આપણે કોઈને કઈ જ ન આપવાનું એ વધારે સારું કે કોઈને કઈ આપવાનું હોય એ સારું, એટલે કે કોઈ પાસેથી ઓછીનું લીધું હોય કે પાછી આપવાની સરળ લીધું હોય એ સારું. મિત્રો આઈ ન લીધું એ વધારે સારું કહેવાય, એટલે આપણે કહી શકીએ કે સૌથી નાનો ઋણ ગુણાંક મળી શકે નહીં પણ સૌથી મોટો ઋણ ગુણાંક માઇનસ એક છે. આમ પણ તમે જોતા હશો કે અહીંયા અનંત આ સાઈડ અનંત હોય અને આ સાઈડ નંબર લાઈન ની બે સાઈડ અનંત છે, તો ઊંધા જઈએ તો અહીંયા તો કઈ જ નથી મળી શકતું, એટલે સૌથી મોટો ઋણ ગુણાંક નથી મળી શકતો, સૌથી મોટો ધન ગુણાંક નથી મળી શકતો. એ જ રીતે સૌથી નાનો ધન ગુણાંક એક છે તો સૌથી હવે આમ ઊંધાથી જાય તો અહીંયા આવશે સૌથી નાનો, તો સૌથી નાનો ઋણ ગુણાંક મળી શકે નહીં પણ સૌથી મોટો ઋણ ગુણાંક માઇનસ એક છે. હવે આથી આપણે નાના અને મોટા ઋણ ગુણાંક વિશે એકવાર મેં તમને યાદ અપાવ્યું કે આ વસ્તુ તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ અને એમસીક્યુએસ માં પૂછાઈ શકે. મિત્રો આટલું થઈ ગયું. હવે આપણે ગઈકાલે બંને જે સંખ્યા શીખાતા એના ઇંગ્લિશ નામ વિશે પણ શીખાતા, તો આનું ઇંગ્લિશ નામ પૂર્ણ સંખ્યાને અહીંયા આપણે સેટ ઓફ ઇન્ટીજર્સ તરીકે ઓળખીએ છીએ. સેટ એટલે ઘર, જે તમારે અત્યારે નથી આવતું પણ આગળ જતા આવશે, તો અહીંયા સેટ ઓફ ઇન્ટીજર્સ. ગણ એટલે સમૂહ, તો પૂર્ણ સંખ્યાના સમૂહને આપણે ઇંગ્લિશમાં સેટ ઓફ ઇન્ટીજર્સ કહીશું, બરાબર? તો હવે તમને પ્રશ્ન થાય કે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે n સંકેત વાપર્યો હતો, પૂર્ણાંક સંખ્યા માટે w, તો આનો સંકેત પણ ટીચર i જ હોઈ શકે? ના મિત્રો, આનો સંકેત આપણે i તરીકે બતાવતા નથી, કારણ કે આપણી પાસે જે જુદી જુદી સંખ્યાઓ છે એમાં એક જે સંખ્યાઓ છે હજી આપણે શીખવાની બાકી છે, એમાંનો એક સંખ્યા જે એનું નામ છે ઇરેશનલ નંબર, તો તેનો સંકેત i આવે છે. તો અહીંયા ઇન્ટીજર્સ નો સંકેત z છે. z એટલે કે ઝેલન, પૂરું નામ એનું ઝેલ, z a h l e n, ઝેલન નામ પરથી આવ્યું છે. આ ઝેલન શબ્દ જર્મન શબ્દ છે અને તેનો પહેલો લેટર અહીંયા તેના પૂર્ણ સંખ્યાના સંકેત તરીકે લેવાયો છે, કારણ કે પાછળ આપણે આગળ જતા પૂછશું આગળના વિડીયોમાં પોસિબલ હશે તો આજે જ આવી જશે કે અસમય સંખ્યા જેને ઇરેશનલ નંબર કહેવાય છે જેનો સંકેત i છે, એટલા માટે અહીંયા પૂર્ણ સંખ્યાના સંકેતને z તરીકે દર્શાવાય છે. તો આપણે અહીંયા કઈ કઈ વસ્તુઓ શીખા, ચાલો હું ફરીથી એક વાર રિપીટ કરી લો, તમે પણ યાદ કરી લો. પૂર્ણ સંખ્યા આપણે બે સંખ્યાઓ શીખા, પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા, ત્રીજી સંખ્યા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા માટે ફરીથી પોઝિટિવ અને નેગેટિવ એટલે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક તેમજ શૂન્ય સહિતની સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ, તેનો ઇંગ્લિશમાં સેટ ઓફ ઇન્ટીજર્સ કહેવાય છે. સંકેતમાં તેને i નહીં, યાદ રાખજો, સંકેતમાં તેને z વડે દર્શાવાય છે. સૌથી નાનો ધન પૂર્ણાંક એક છે, સૌથી મોટો ધન પૂર્ણાંક મળી શકે નહીં. તે જ રીતે સૌથી નાનો ઋણ ગુણાંક મળી શકે નહીં પણ સૌથી મોટો ઋણ ગુણાંક માઇનસ એક છે, બરાબર? નોટ ડાઉન કરી લીધું ને, બધું જ લખી લીધું. ઓકે આ ત્રણ વસ્તુ શીખા. હવે આપણે ચોથી સંખ્યા લઈએ. ચોથી સંખ્યા આપણા ચેપ્ટરનું નામ યાદ છે ને, શું છે? તો કે સમય સંખ્યાઓ. તો હવે આપણે આ સંખ્યાઓ વિશે શીખશું. અત્યાર સુધીની જે સંખ્યાઓ શીખા તમે, ત્રણ સંખ્યાઓ, એ તમારે એક થી સાત ધોરણમાં આવી ગઈ હતી, પણ હવેથી તમે જે શીખશો સમય સંખ્યાઓ એ ધોરણ આઠ નવ દસ બધી જ જગ્યાએ એ જ વસ્તુ આ સંખ્યાઓનો ઉપયોગ વધારે આવે છે અને બધા જ ધોરણ એક એક ચેપ્ટર આ રીતે સમય સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે. તો મિત્રો સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાઓને તમે p
ના છેદમાં ક્યુબ એટલે કે p ના છેદમાં ક્યુબ એટલે આપણને અંશ યાદ છે ને ન્યુમરેટર અને છેદ એટલે કે ડિનોમિનેટર અંશ છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ ફરીથી એક વાર મેં કહી દો સમય સંખ્યાઓ એટલે કઈ તો કે જે સંખ્યાઓને આપણે p q સ્વરૂપમાં દર્શાવી શકીએ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય મેં જ્યારે શરૂઆત કરી હતી વિડિયોની અને ચેપ્ટરનું નામ લખ્યું હતું ત્યારે જ લખ્યું હતું યાદ છે ઓકે ફરીથી યાદ અપાવી દો સમય સંખ્યાને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવાય છે તો આ રેશનલ નંબર અત્યાર સુધીની બધી સંખ્યાઓનો સમાવેશ એ સમય સંખ્યાઓમાં થઈ જાય પણ સમય સંખ્યા માટે થોડું યાદ રાખવું જરૂરી છે તમને એમ થાય કે ટીચર આ 3/2 એટલે કે 3/4 આપ્યો હોય તો આને તમે p બોલશો અને આને q બોલશો એટલે કે આને અંશ p એટલે કે 3 ને અંશ q એટલે છેદ છેદને તમે p તરીકે બતાવો તો આને તમે સમય સંખ્યા કહેશો પણ શું માત્ર 3 જ આપ્યો હોય તો આને સમય સંખ્યા કહી શકાય હા કહી શકાય કારણ કે આપણને ખબર છે કોઈ સંખ્યાના છેદમાં કાંઈ જ ન હોય તો એક તો હોય જ છે એટલે આ રીતે જે સંખ્યાઓ પ્લસ હોય અથવા માઇનસ આમ પણ હોય તો આને પણ સમય સંખ્યા દર્શાવી શકાય કહી શકાય તે જ રીતે આમ આને પણ સમય સંખ્યા કહી શકાય સપોઝ માની લો કે શૂન્યના છેદમાં એક છે કહીએ 3 હોય તો પણ એને સમય સંખ્યા કહી શકાય છે બરાબર એટલે આ વસ્તુ છે સમય સંખ્યા બધી સંખ્યાઓ આપણે શીખાતા સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા પછી તેનો સંકેત બરાબર તો અહીંયા સમય સંખ્યા સૌથી નાની કે સૌથી મોટી સૌથી અઘરી એનું કારણ છે કે તમે જોઈ લીધું બરાબર આગલા ધોરણમાં એટલે કે હવે પછીના ધોરણમાં તમે 9મા ધોરણમાં જશો ત્યારે સમય સંખ્યાઓ તમને એમ થાય કે તમારી સ્કેલ છે તમારી ફૂટપટ્ટી મિત્રો બોર્ડ નાનું છે એટલે આટલું તમે નોટ ડાઉન કરાવીશ ત્યાર પહેલા હું આ થોડું આગળ વધારી દઉં પછી ફરીથી તમને એવું હશે તો લખાવી દઈશ આપણે અહીંયા આ તમારી સ્કેલ છે સ્કેલમાં તમને અહીંયા તમારો અંક ચાલુ થાય છે 0 1 2 3 4 અને આ 5 પર 6 7 8 9 અને અહીંયા નંબર 1 આપેલો છે તો આ 0 અને 1 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવેલી છે કે જે તમને ગણતરી તમે કલ્પના પણ નહીં કરી આગલા ધોરણમાં આવશે અત્યારે પણ આને તમે જુઓ 0.1 એટલે કે 1/10 અહીંયા 2/10 આ રીતે તમે આગળ આગળ ગણી શકો છો અહીંયા જ્યારે આવે ત્યારે આપણે એને 5/10 અથવા તો 0.5 કરીએ છીએ ઈ જ રીતે આ 1 અને 2 ની વચ્ચે પણ સંખ્યાઓ ઘણી બધી આવે એટલે આ રીતે સમય સંખ્યાઓ અનંત છે કે જે ગણી શકાય નહીં તો સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યા ગણવી પણ અઘરી પડી જાય બરાબર છે એટલે સમય સંખ્યા એટલે આપણે આટલું જ યાદ રાખશું કે જે સંખ્યાઓને આપણે p ના છેદમાં q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ તેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ ઇંગ્લિશમાં તેને રેશનલ નંબર કહેવાય છે હવે તેનો સંકેત પ્રાકૃતિકનો એમ પૂર્ણાંકનો ડબલ્યુ પૂર્ણાંકમાં પાછું પૂર્ણાંકનો ડબલ્યુ પૂર્ણાંકનો આપણે ઝેડ લીધો એ જ રીતે સમય સંખ્યા માટે આર રેશનલ નંબરનો સંકેત આર નહીં આવે પણ તેનો સંકેત આવશે કયું આવશે કોઈ વાંચ્યું તું આગળ જતા તો હું કહું તો મને કહો નહીતર હું કહી દઉં છું સારું ચાલો આપણે કહી દઈએ કે સમય સંખ્યાનો સંકેત આર આવતો નથી શું કામ નથી આવતો એ તમે થોડું બુકમાં વાંચો નહીતર પછી નેક્સ્ટ વિડીયોમાં તો હું શું કહી દઈશ પણ અહીંયા જેવી જ આર ઉપરથી હજુ એક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા તો આ જે વાસ્તવિક સંખ્યા છે એનો સંકેત એટલે કે રિયલ નંબરનો સંકેત એટલે કે સમય સંખ્યાનો સંકેત આર નહીં પણ ક્યુ છે જેને આપણે ક્યુ વડે કેપિટલ ક્યુ વડે દર્શાવી છે તો મિત્રો તમારે અહીંયા આટલું યાદ રાખવાનું રહેશે હા કે જો પ્રાકૃતિક સંખ્યાનો નેચરલ નંબર છે એટલે એનો સંકેત આપણે એન દર્શાવીએ આ વસ્તુ આપણને જોડકાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યા તો કે સેટ ઓફ નેચરલ નંબર્સ એટલે એન પૂર્ણાંક સંખ્યા તો કે હોલ નંબર્સ તો કે ડબલ પછી લીધું પૂર્ણ સંખ્યા તો કે ઇન્ટીજર્સ પર ઇન્ટીજર્સ નો સંકેત ઝેલન એટલે કે ઝેડ વડે દર્શાવે છે તે જ રીતે આ ચોથી આપણી સંખ્યા
સમય સંખ્યા જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહે છે પણ તેનો સંકેત તાર નહીં શું છે કયું વડે દર્શાવાય છે બરાબર હવે આપણે આટલું યાદ રાખીએ તો કે આપણે એમ કીધું કે સમય સંખ્યા એટલે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યા તો અહીંયા પી અને એટલે કે અંશ અને ક્યુ એટલે કે છેદ એના માટે થોડું યાદ રાખવાનું રહેશે કે પી હંમેશા પ્લસ હોઈ શકે કારણ કે તમે આ રીતે લખો છો જુઓ આ રીતે લખો છો 2/3 એટલે કે 2/3 બે તૃતીયાંશ તો અહીંયા આ પી અને આ ક્યુ આમ લખીએ છીએ એ જ રીતે તમે -2/3 એટલે કે આમ પણ લખો છો તો આ પણ પી છેદમાં ક્યુ થયું એટલે આમ પણ તમે લખો છો કે 0/3 એટલે કે 0/3 તો આ બધી સમય સંખ્યાઓ છે તો આના ઉપરથી આપણે થોડું યાદ રાખવાનું રહેશે કે પી પ્લસ હોઈ શકે પી માઇનસ હોઈ શકે પી શૂન્ય પણ હોઈ શકે પણ ત્યારે ક્યુ પ્લસ માત્ર પ્લસ જ હશે કોઈ દિવસ માઇનસ કે શૂન્ય હોઈ શકે નહીં તો આટલું તમારે યાદ રાખવાનું જરૂરી છે તો આ થઈ સમય સંખ્યા ફરીથી એક વાર રિવાઇઝ કરી દો તો સમય સંખ્યા એટલે પી ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી દરેક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં રેશનલ નંબર તરીકે ઓળખાય છે જેનો સંકેત આર નહીં પણ શું કેપિટલ ક્યુ છે અને પી હંમેશા ધન ઋણ કે શૂન્ય હોઈ શકે જ્યારે ક્યુ હંમેશા ધન ગુણાકોષ હોય બરાબર તો આપણે આ ચાર સંખ્યાઓ વિશે શીખ્યા ગઈકાલે બે શીખ્યા હતા આજે બે શીખ્યા તો આપણે આ ચાર વસ્તુ સરસ રીતે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એ થિયરીકલ વધારે છે તો થોડું ધ્યાનથી મગજમાં ઉતારી અને તમે યાદ રાખશો ઓકે તો હવે મળીશું ફરીથી બીજા વિડીયોમાં બાય